કાલાવડની કાવા ગામે પીએસઆઈ દ્વારા આજુબાજુના સરપંચો તેમજ તમામ સમાજના આગેવાનો સાથે કાયદા વ્યવસ્થા બાબતે મીટિંગ યોજાઈ. ગત સાંજના સમયે હાલમાં જ નવનિયુક્ત પામેલ કાલાવડ ગ્રામ્ય પીએસઆઈ શ્રી ચુડાસમા સાહેબે નિકાવા પોલીસ સ્ટેશનના અંડરમાં આવતા 26 ગામોના સરપંચો અને તે ગામોના દરેક સમાજના આગેવાનો સાથે નિકાવા પોલીસ સ્ટેશનમાં કાયદા બાબતે મીટિંગ યોજી હતી, જેમાં સૌ પ્રથમ એકબીજાનો પરિચય આપી ત્યારબાદ ચુડાસમા સાહેબે એવો હુકાર કર્યો કે અમારી તમારી પાસે આસપાસ દારૂ જુગાર કે કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિ થતી હોય તો તેની ડાયરેક્ટ મને ફોન કરીને જાણ કરી શકે છે. આવી માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ ખેડૂત પરપ્રાંતીય ખેતી ભાગમાં આપે કે કોઈ વાર ઘર કે દુકાન માલિક પોતાની મિલકત ભાડે આપે ત્યારે તેમની આધાર કાર્ડ, રાશન કાર્ડ, ફોટા જેવા ડોક્યુમેન્ટ લઈને પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવીને તે ફોર્મ સંપૂર્ણ ભરીને પોલીસ સ્ટેશનમાં જમા કરાવે, જેથી કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય અથવા ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ કરે તો તેને અમો પકડી શકે તેવા કાયદાકીય આ મીટિંગમાં નિકાવા ઉપરાંત આજુબાજુના 20 ગામોના સરપંચો તેમજ દરેક સમાજના આગેવાનો અને નિકાવા ઓપીના એએસઆઈ શ્રી ચાવડા સાહેબ તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટાફ હાજર રહેલ. એના જે ગામોના પ્રશ્નો એ પોલીસને લગતા એના નિરાકરણ માટે સરપંચો અને ગામના આગેવાની મીટિંગ અને એ મીટિંગમાં ગામોના પ્રશ્નો છે, ખાસ કરીને જે ગુનાઓ બનતા હોય એની અંદર ગામના સહકાર અને ગામની અંદર જે બહારથી મજૂરો આવે એમને એમના આઈડી પ્રૂફો લેવા, એમને જે ફોર્મ ભરવામાં કલેક્ટરશ્રીના જાહેરનામું જે ફોર્મ ભરવાના છે એ વિશેની માહિતી આપી અને આવનારા દિવસોની અંદર જે ખેતીની સિઝન ચાલુ થવાની એટલે બધાને આઈડી પ્રૂફ અને એ બધું લઈ લે એના માટેની સૂચના. કેમેરામેન ભાર્ગવ જાની સાથે ભોજાભાઈ વી ટોયટા, KTV ન્યૂઝ ગુજરાતી, નિકાવા.